દ્વારકા તાલુકાના વરવાડા ગામને સેન્ટ આંત નામની ખાનગી શાળાને ધોરણ 10 સુધીની મંજૂરી હોવા છતાં પણ સ્કૂલના સંચાલકોએ ધોરણ 11 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અભ્યાસ ચાલુ કરાવી દેતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. સેન્ટ આંતના શાળા સંચાલકોએ 15 જેટલા વિદ્યાર્થીઓ પાસેથી એડમિશનના નામે ફી ઉઘરાવીને ધોરણ 11માં પ્રવેશ આપ્યો છે. જોકે જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરી વગર જ સ્કૂલના સંચાલકોએ ધોરણ 11નો વર્ગ શરૂ કરી લેતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે. આ અંગે વાલીઓએ સ્કૂલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી છે. અને અમે એમ કીધું કે હવે અમને કેન્દ્રીય વિદ્યાલય કે અહીંયા મીઠાપુરમાં જે DAV સ્કૂલ છે ત્યાં અમને એડમિશન અપાવી દો, કારણ કે બહાર ભણાવવા જેટલો ખર્ચો બધાય પેરેન્ટ્સ ઉપાડી શકે એમ છે નહીં. બધાય પેરેન્ટ્સની કેપેસિટી એટલી હોય નહીં કે તો આપણે અહીંયા બહાર એને ભણાવી શકીએ. જો અમને બહાર મોકલવા હોત તો અહીંયા એડમિશન લેતા જ નહીં અમે, બરાબર. અને જો હવે અમને અહીંયા બે સ્કૂલમાંથી એડમિશન નહીં અપાવવામાં આવે તો અમે કોર્ટના દરવાજા ખખડાવવા માટે તૈયાર છીએ. મારું નામ ઈશા ચૌહાણ છે. હું સેન્ટ એન્સ વરવાડા સ્કૂલમાં ભણું છું. છેલ્લા 9 વર્ષથી અહીંયા ભણું છું. પછી 10th પૂરું થયું તો પછી 11th અહીંયા એ લોકોએ એડમિશન સ્ટાર્ટ કર્યું તો અમે પછી અહીંયા એડમિશન કર્યું. તો 2 મહિના સ્કૂલ 1 મહિનો સ્કૂલ ચાલુ રાખીને પછી અમને એમ કહી દીધું કે રજા છે, સેમિનાર છે. પણ 2-3 દિવસ રજા પછી અમને એમ ખબર પડી કે આ તો એ લોકોને પરમિશન મળી છે. જો એ લોકોને પરમિશન મળી નથી તો એ લોકોને એડમિશન જ ના આપવું જોઈએ ને. એ લોકો મારા ફ્યુચર સાથે પણ રમે છે. એ લોકો ઉપર ફ્રોડ કેસ પણ થવો જોઈએ. જો એ લોકો આગળ પરમિશન હતી જ નહીં તો અમને એડમિશન જ શું કામ આપ્યું. અને હવે 2 મહિના થઈ ગયા છે તો અમને બારે બીજે ક્યાંય એડમિશન પણ નહીં મળે. હું ઈજાબેન દિનેશભાઈ ચૌહાણ જે વરવાડા સેન્ટર સ્કૂલમાં મારા છોકરાઓ ભણે છે. આ સ્કૂલે અમારી પાસેથી 1500 રૂપિયાનો ચેક લઈ લીધો છે, અમે એડમિશને દઈ દીધું છે. અને હવે અચાનક અમે આવીને ચોપડાના પૈસા લઈ લીધા છે, 3000 રૂપિયો કપડાના પૈસા લઈ લીધા છે, બધું અમારી પાસે ચોપડા આપી દીધા. 1 મહિનો અમારે સ્કૂલ પણ ચાલી છે અને હવે અચાનક આવીને એમ કહે છે કે તમે એડમિશન અહીંયાથી લઈ લો. હવે એટલા બધા અમે પૈસાવાળા છીએ નહીં કે તાત્કાલિક અમે અચાનક આટલો બધો પૈસો ભરી બીજી સ્કૂલમાં અમે કેમ જઈએ. આ સ્કૂલે પાછું અચાનક પોલીસને બોલાવી લીધા કે જેની ક્યાંય જરૂર હતી નહીં. હવે અડધા આટલા આમાં ગરીબ લોકો છે કે જે લોકો આટલો ખર્ચો ન કરી શકે તો હવે અમે બધા પેરેન્ટ્સ શું કરીએ. મારું નામ અલ્પા જયેશભાઈ રામાવત છે. મારી બેબી અહીંયા સેન્ટ આન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. એનું નામ આસ્થા રામાવત છે અને એણે 10મું પણ અહીંયા જ કર્યું હતું અને 11મામાં એને એડમિશન અહીંયા અપાવ્યું હતું મેં. પણ હવે આજે એ લોકો 2 મહિના પછી અમને બોલાવીને કહે છે કે અમારી પાસે મંજૂરી છે નહીં. તો હવે 2 મહિના પછી અમારે જ્યારે બધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોના જે એડમિશન છે એ ક્લોઝ થઈ ગયા છે તો હવે અમારે અમારા છોકરાને ક્યાં લઈ જવા. હવે એટલે એ લોકો એમ કહે છે કે હવે ગુજરાતી મીડિયમમાં બેસાડી દે તો હું મારે મારું સપનું તોડી નાખવાનું. મેં વિચાર કર્યો હતો કે મારે છોકરું ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આગળ વધે, પણ હવે અત્યારે તો મને એવું લાગે છે કે એને ક્યાંય એડમિશન મળશે નહીં. અને જો એ લોકો હવે એડમિશન નહીં અપાવે તો હવે અમારે શું કરવાનું. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારકા આજે અત્યારે સેન્ટ આન્સ હાઈસ્કૂલ વરવાડાની મુલાકાત લીધી ત્યારે વાલીઓ દ્વારા જે મને ફરિયાદ મળેલ છે તેના ઉપર અમે નિયમ અનુસાર જે પગલાં લેવાના થશે તે શાળા વિરુદ્ધ લેશું. સાહેબ ફરિયાદ શું છે? ફરિયાદ એવી છે કે એ લોકોએ 11માં બિન અધિકૃત પ્રવેશ આપેલા છે. કેટલા વિદ્યાર્થીઓ? એ હજી મેં 5 વિદ્યાર્થીના હોય એવું એની ફરિયાદ ઉપરથી લાગે છે. કેટલા વિદ્યાર્થી છે અને તમે એને પરમિશન આપી હતી કે નહીં? ના, અમે કોઈ જાતની મંજૂરી આપેલ નથી. તમારી પરમિશન નથી છતાં એ લોકોએ દસમાની એક્ઝામ પાસ કરીને મેં અહીંયા એડમિશન લીધું 11th નું અને 1 મહિનો અમે અહીંયા સ્ટડી પણ કર્યું અને 25 સિસ્ટર આવીને અમને એમ કહે છે કે
છે, આ સ્કૂલમાં ટીચર્સનું સેમિનાર છે તો એ લોકોને બહાર જવાનું છે એટલે એ લોકો તમને કંઈ ભણાવી નહીં શકે એટલે એમ કહીને અમને સ્કૂલમાં રજા આપી. અને પછી અમને બહારથી એમ ખબર પડી કે છે ને ટીચર્સનું કાંઈ સેમિનાર છે નહીં ને એ લોકોને ગવર્મેન્ટ તરફથી પરમિશન નથી મળી એટલે સ્કૂલ બંધ છે. પછી અમારા પેરેન્ટ્સ સ્કૂલે આ વાત ઉપરથી આવ્યા તો એ લોકો એમ કહે છે કે અમે તમને અમને ઉપરથી હજી પરમિશન મળી નથી ને અમે તમને એક બે દિવસ પછી એમ કરીને એ લોકો એમ બે મહિના કાઢી નાખ્યા. અમારું સ્ટડી એમને એમ નથી આ જાય છે, અમારું અડધું ઇલેવન્થ વયું ગયું. અને મારા મા બાપની એવી ઈચ્છા છે કે એ મને ભણી ગણી અને આગળ વધારે અને એ લોકોને એવી અપેક્ષા છે મારા તરફથી કે હું એનું નામ રોશન કરું. પણ અત્યારે આવી સ્થિતિ છે કે હું કાંઈ ભણી જ નથી શકતી તો મારા મા બાપની અપેક્ષાનું શું ને અમારું શું. અત્યારે આપણો નારો છે કે બેટી બચાવો બેટી ભણાવો, પણ અત્યારના બેટી ભણે તો છે પણ એ કાંઈ કરી નથી શકતી. તો મારી સરકારને અને બધાને એ જ વિનંતી છે કે અમને આ સ્થિતિમાં હેલ્પ કરે અને અમને ગમે તે જગ્યાએ સારી સ્કૂલમાં એડમિશન અપાવી દે અને સારી ભણતર અમને આપે. અને આ સ્કૂલવાળા એમ કે છે ને અમને જામનગર મોકલે ભણવા, પણ બધાના પેરેન્ટ્સ છોકરીઓને મોકલે નહીં કેમ કે અત્યારના છોકરીઓનો સવાલ છે. છોકરાઓ તો હજી એ લોકોને એડમિશન કરવા બહાર મોકલી દે, પણ અત્યારે અમારો સવાલ છે એટલે અમને ગમે ત્યાં સારી સ્કૂલમાં અહીંયા આજુબાજુમાં એડમિશન અપાવી. મેડમ આજે અહીંયા પર જો ઇશ્યુ હોય એક્ચ્યુઅલી ક્યાં હે મેટર પૂરો યે હમ લોગોને પરમિશન ના મિલને સે એડમિશન લિયા થા 13 બચ્ચોં કે લિયે 13 બચ્ચોં કે લિયે ઓર વો જો પ્રોસીજર ચાલુ થા તો 99% હમ લોગોં કો ભરોસા થા કે 11th સ્ટેન્ડર્ડ કે લિયે પરમિશન મિલને વાલા હે તો ઇસકે હિસાબ સે કોન્ફિડન્સ સે હમ લોગોને એડમિશન લિયા થા લેકિન રજિસ્ટ્રેશન નહીં કિયા હે ફોર્મ ભર કે ફીસ વગેરે જો કુછ પ્રોસીજર થા વો કિયા હે વો ભી જો ક્યા ઉસકે બાદ હમ લોગોં કો પરમિશન નહીં મિલા હે 29 જુલાઈ તક હમ લોગ વહાં ગયે થે વહાં સે હમ લોગોં કો વર્ડ શબ્દ મિલા હે કે આપકો હિયરિંગ કા ડેટ આ જાયેગા તો 10 તારીખ તક હમ લોગોં કો આને વાલા થા જો કુછ મેસેજ આને વાલા થા વો મિલા નહીં ઇસીલીએ પેરેન્ટ્સ લોગોં કો હમ લોગોને બુલા કે સમજાયા બોલે ઉસી સે પહેલે ભી હમ લોગોને માં બાપ કો બોલે થે હમ લોગ સબ બોલે દિનેશ ભાઈ એક મિનિટ હા બોલે થે કે આપકો હમ લોગ 10 તારીખ તક રુકો હમ લોગ આપકો બતાયેંગે ક્યા હે ક્યા નહીં તો 10 તારીખ તક હમ લોગોં કો કુછ ભી જવાબ નહીં મિલા ડિપાર્ટમેન્ટ સે ઇસીલીએ હમ લોગોને 10 તારીખ જો બોલ રહે થે કે બારિશ હો રહા હૈ બારિશ મેં આયે તો હમ લોગોં કો બુલાના હી પડા 10 તારીખ વો સેટરડે થા ઓર હમ લોગોને બોલ દિયા કે હમ લોગોં કો એડમિશન નહીં મિલ સોરી પરમિશન નહીં મિલ રહા હૈ ઇસીલીએ આપ કિસી ઓર જો કુછ હમ લોગોને લિયા હૈ આપસે વો સબ કુછ લેકે જાઈએ. લેકિન સુનને મેં એસા મિલા હૈ કે આપકો પરમિશન પહેલે સે હી નહીં દિયા ગયા થા તો ફિર આપને એડમિશન ક્યું લિયે લિયા હમ લોગોં કો 99% યે ભરોસા થા કે યે મિલને વાલા હી હૈ હમ લોગોં કો લિખિત મિલ જાયેગા યે ભરોસા થા ઇસલિયે હમ લોગોને લે લિયા ઓર નહીં મિલા તો ઇસલિયે હમ લોગોને યે સ્ટેપ લિયે ઓર વો હી નહીં હમ લોગોને જામનગર મેં લડકીઓ કે લિયે હમારા ખુદ કા સેન્ટર્સ બ્રાન્ચ હૈ વહાં પે હમ લોગોને યે કિયા હૈ અરેન્જમેન્ટ કિયા થા વ્યવસ્થા કી લડકીઓ કે લિયે ઓર સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ મેં લડકો કે લિયે હમ લોગોને વ્યવસ્થા કી અભી તક હમ લોગોને બોલા હૈ તભી તો બોલે કે 13 ઓર 14 કો આપ ભેજો સિસ્ટર આપ ભેજો તો હમ લોગોને બોલા હૈ ઇસલિયે હમ લોગ ચાહતે થે બચ્ચો કો આકે 14 ઓર 13 ઓર 14 તારીખ આકે હમ લોગોને એલસી લેકે જાકે વહાં એડમિશન લે લીજિયેગા.